છે પવન ઉર્જા, બરાબર. તો પવન ઉર્જામાં શું કરવામાં, પવન ચક્કી બનાવવામાં. તો પવન ચક્કીમાં શું હોય છે, આપણો જે પંખો છે ને એના જેવી રીતે પાંખો હોય, બરાબર. હવે એનો પાછળનો જે ભાગ છે ને એ છે ને એક સળિયો શાફ્ટ છે, એ છે ને ટર્બાઇન જોડે જોડેલો. એટલે ટર્બાઇન છે ને એ ફરે, પવન આવે એટલે પંખો છે એ ફરે પવન ચક્કીનો, અને ટર્બાઇન ફરે, ટર્બાઇન ફરે એટલે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. તો આ રીતે છે ને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. હવે પવન કેમ ઉત્પન્ન થાય છે, બરાબર. હવે જે જમીન છે અને પાણી, બરાબર, એ બંને છે ને અલગ અલગ રીતે ગરમ થાય, બરાબર. જમીન છે ઝડપથી ગરમ થાય, તો શું થાય, એની ઉપરની હવા છે ને એ વધારે વિસ્તરણ પામે, બરાબર. અને પાણી છે ને એ બહુ પુષ્કળ પ્રમાણમાં બધું પાણી ગરમ થાય, એટલે આ ઠંડી હવા હોય, બરાબર. એટલે જે જગ્યાએ ઓછું તાપમાન હોય ત્યાંથી વધુ તાપમાન તરફ પવન ફૂંકાય. તો દિવસ દરમિયાન આવું થાય, રાતે શું થાય, ઊંધું થાય, જમીન જલ્દી ઠંડી થાય અને પાણી ઠંડુ થતાં વાર લાગે, એટલે રાતે છે ને ઊંધી દિશામાં પવન ભાગે થાય. તો આ રીતે પવન છે ને એ કેમ ઉત્પન્ન થાય છે, તો જે પૃથ્વી પર છે અલગ અલગ જગ્યાએ છે ને જે ગરમ ગરમ થવાનું જે છે એ અલગ અલગ છે દર, એના કારણે થાય. તો સૌર વિકિરણો દ્વારા ભૂખંડો તથા જળાશયો અસમાન રીતે ગરમ થવાથી હવાની ગતિ ઉત્પન્ન થાય. ભૂખંડો એટલે કે જમીન, જળાશયો એટલે કે પાણીના જે હોય, તો એના કારણે હવા ઉત્પન્ન થાય. પવનમાં રહેલી ગતિ ઉર્જાનો ઉપયોગ કાર્ય કરવામાં કરી શકાય છે. એટલે પવન છે ગતિમાં જતો એક જગ્યાએથી બીજી જગ્યાએ, તેની અંદર ગતિ ઉર્જા હોય. હવે એ ગતિ ઉર્જાને આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાની છે. ભૂતકાળમાં યાંત્રિક કાર્ય મેળવવા માટે આ ઉર્જા પવનચક્કી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી હતી. યાંત્રિક કાર્ય એટલે કે જો આ પવનચક્કી છે એનાથી ફરે તો પાછળ ઘંટી લગાવી દઈએ તો અનાજ છે એ દળાઈ જાય, બરાબર. પાછળ દોરડું લગાવી દઈએ તો જે જમીનમાંથી પાણી ખેંચવું હોય કૂવામાંથી તો એ પણ ખેંચી શકે. તો આ રીતે યાંત્રિક કાર્ય કરવા માટે આ ઉપયોગ થતી હતી પહેલાં. દાખલા તરીકે પાણી ખેંચવાના પંપમાં તો દોરડું બાંધી દે તો પાણી ખેંચે. પવનચક્કીની ચક્રીય ગતિની મદદથી કૂવામાંથી પાણીને બહાર ખેંચવામાં આવતું હતું. હાલમાં પવન ઉર્જા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં પણ વપરાય છે. તો આવી એક નહીં બહુ બધી ચક્કીઓ ભેગી કરી બનાવે એને કહેવાય વિન્ડ ફાર્મ. પવનચક્કી એ મોટા વિદ્યુત પંખા જેવું બંધારણ ધરાવતી રચના છે, જે જડિત આધાર પર અમુક ઊંચાઈએ ગોઠવેલો છે. ઊંચાઈ પર પવન વધારે આવે એટલે આખું નીચે આધાર ઉપર રાખીને ઉપર પંખો છે એ વિદ્યુત પંખો ગોઠવ્યો છે. વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પવનચક્કીની પરિભ્રમણ ગતિનો ઉપયોગ વિદ્યુત જનરેટરના ટર્બાઇનને ફેરવવા માટે કરાય છે. હવે આજે પવન છે એના લીધે આ ફરશે પંખો, તો એના કારણે ટર્બાઇન ફરશે. કોઈ એક પવનચક્કીનું આઉટપુટ ખૂબ જ નાનું હોય છે, તેથી તેનો વ્યવસાયિક ધોરણે ઉપયોગ કરી શકાતો નથી. એટલે એક પવનચક્કીથી એટલું બધું ના મળે એટલે શું બહુ બધી પવનચક્કીઓ મૂકવામાં આવે. પરિણામે મોટા વિસ્તારમાં ઘણી પવનચક્કીઓ સ્થાપિત કરવામાં આવે છે, જેને પવન ઉર્જા ફાર્મ કહે છે. એટલે એક બે ત્રણ આજુબાજુમાં મૂકી મૂકીને આખું ફાર્મ બનાવવામાં આવે. દરેક પવનચક્કીના ઉર્જાના આઉટપુટને એકબીજા સાથે જોડી વ્યવસાયિક ધોરણે વિદ્યુત મેળવવામાં આવે. એટલે એક પવનચક્કીનો વાયર બીજાનો વાયર બધાનો ભેગો કરે એટલે કેટલું બધું આઉટપુટ થઈ જાય, તો એ રીતે ઉત્પન્ન કરવામાં આવે. પવન ઉર્જા એ પર્યાવરણને અનુકૂળ અને પુનઃપ્રાપ્ય અસરકારક ઉર્જા સ્ત્રોત છે. તો રોજ પવન ફૂંકાશે, બરાબર. આપણા ઘર આગળ ઓછો ફૂંકાય પણ દરિયા કિનારે છે ત્યાં પવન પુષ્કળ ફૂંકાતો. વિદ્યુત ઉર્જાના ઉત્પાદન માટે તેમાં વારંવાર ખર્ચો કરવાની જરૂર પડતી નથી. એટલે એકવાર પવનચક્કી નાખી દીધી પછી ચાલુ જ રહે, કોક વાર મેન્ટેનન્સ આવે પણ બાકી કોઈ તકલીફ ના આવે. પરંતુ પવન ઉર્જાનો ઉપયોગ કરવામાં ઘણી મર્યાદાઓ છે. પહેલી મર્યાદા એ છે કે પવન ઉર્જાનું ફાર્મ ફક્ત એવા વિસ્તારોમાં સ્થાપિત કરી શકાય છે જ્યાં વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન પવન ફૂંકાતો. એટલે જો આખું વર્ષ પવન ફૂંકાતો હોય ને તો જ આપણે જે ખર્ચો કરીએ છીએ ઇન્વેસ્ટમેન્ટ પવનચક્કી ઉપર, કારણ કે પહેલાં તો એના પૈસા લાગે ટર્બાઇન ને બધું ગોઠવવાના, જગ્યાના પણ લાગે. એટલે જ્યાં પવન આખું વરસ આવતો હોય એ જગ્યાએ જ કરાય. ટર્બાઇનની જરૂરી ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ 15 કિલોમીટર પર અવરથી વધુ હોવી જોઈએ. તો પવન છે ને એની ઝડપ હોવી જોઈએ, ધીમો પવન હોય ને તો ટર્બાઇન ફરે નહીં. તદુપરાંત ત્યાં કેટલીક ટેકારૂપ સગવડતાઓ હોવી જોઈએ કે જેથી જ્યારે પવન ન હોય તેવા સમયગાળામાં દરમિયાન ઉર્જાની જરૂરિયાતની કાળજી રાખી શકે. એટલે પવન ધારો કે અમુક ટાઈમે એકાદ બે કલાક બંધ હોય તો એ જગ્યાએ સંગ્રાહક કોષ હોય એટલે કે બેટરી હોય તો એ પવન ઉર્જાને સ્ટોર કરી હોય તો પછી એને કામ લઈ શકાય. પવન ઉર્જાનું ફાર્મ સ્થાપવા માટે ખૂબ જ મોટો જમીનનો વિસ્તાર જરૂરી છે. એટલે આખો મોટો વિસ્તાર જોઈએ. 1 મેગાવોટના જનરેટર માટે 2 હેક્ટર જમીન ધરાવતા ફાર્મની જરૂર પડે છે.
ફાર્મ સ્થાપવા માટેનો પ્રારંભિક ખર્ચ ખૂબ જ ઊંચો હોય છે. એટલે પવનચક્કી છે ને, આપણે ફેન જેવું નથી હોતું, જે પાંખિયા છે ને એ પણ બહુ મોટા હોય છે, બહુ ભારે હોય. વળી ટાવર અને પાંખિયાઓ ખુલ્લામાં હોવાથી કુદરતી ફેરફારો જેવા કે વરસાદ, સૂર્યપ્રકાશ, તોફાન અને વાવાઝોડા દરમિયાન તેમની ખૂબ જ ઉચ્ચ કક્ષાની જાળવણી જરૂર હોય છે. એટલે વરસાદ પડે ને ત્યારે પણ એને કાટ લાગી શકે છે, એટલે એનું જે મટીરિયલ હોય એ લોખંડ છે તો એ વ્યવસ્થિત રીતે વાપરવું પડે. એના સિવાય તોફાન આવે તો એ પ્રમાણે મજબૂત હોવું જોઈએ, નહીં પવનચક્કી જે વાવાઝોડું હોય તો પડી જાય તો એ નુકસાન આપે, એટલે એની જાળવણી પણ જરૂરી હોય છે.